જીવનને લંબાવવા કરતા જીવનને સુધારવાનો પ્રયત્ન. અનિત્ય જ છે શરીર, જ્યારે નાશવંત જ છે, આયુષ્ય પૂરું થવાનું જ છે, તો હવે એને લંબાવવા કરતા મારા મોતને હું કેમ સુધારું એ વિચારવાનું છે. એટલે હું ઘણી વાર આ ત્રણ વાત કરું છું. તમારું જીવન છે એ અભ્યાસ છે, તમારું મૃત્યુ છે એ એક્ઝામ છે, અને તમારો પરલોક એ રિઝલ્ટ છે. એકદમ ફિટ થાય એવું આ દ્રષ્ટાંત છે. આ છોકરાને પૂછો, એના બાપાને, એની માને પૂછો કે એનું રિઝલ્ટ કેવું. બહુ સરસ સાહેબ, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ, 90 અપ, બરાબર. તો જેનું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય, 90 અપ હોય, એને પૂછવાની જરૂર ખરી કે આપણે નક્કી કરી નાખવાનું કે આ છોકરાએ એક્ઝામ બહુ સરસ આપી, એના પેપર કેવા ગયા, સારા. અચ્છા, સ્કૂલમાંથી જ્યારે પાછો આવે ને એક્ઝામ આપીને, ત્યારે માં શું પૂછે, બેટા પેપર કેવું ગયું? છોકરો કે સારું. એમને સોલ્વ કર, સોલ્વ કરાવ્યો. એક તો બચારો ત્યાં પરીક્ષા આપી અને ઘરે આવીને પાછી માં એની પરીક્ષા લે. આમાં શું લખ્યું હતું? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આમાં શું લખ્યું હતું? આ જોડકા જોડો, એમાં કોને હારે કોને જોડ્યા હતા? હા હા, ઓલાને બબ્બે વખત પરીક્ષા અપાવી. અને એ બધું જોઈને એટલે માને એમ લાગે કે છોકરો ભણ્યો તો વ્યવસ્થિત. 9 મહિના જે છોકરાનું ભણતર એકદમ પરફેક્ટ હોય, એના 8 દિવસના પેપર એકદમ સારા જાય, અને 2 મહિના પછી એનું રિઝલ્ટ આવે, એ કેવું આવે? ફર્સ્ટ ક્લાસ. જિંદગી અભ્યાસ છે. જન્મ પામીને જ્યારથી તમે સમજણા થયા, ત્યારથી લગાવી મૃત્યુ સુધી તમારો અભ્યાસ ચાલુ. તમે એમ નહીં સમજતા, હું 2 દીકરાનો બાપ થઈ ગયો, હવે મને જે કરવું હોય તો છોડ, ના ચાલે. તમારો અભ્યાસ ચાલુ જ. તમારે સમતાનો, તમારે નમ્રતાનો, તમારે સરળતાનો, તમારે સંતોષનો, આ બધાનો અભ્યાસ કરવાનો છે. અને આખી જિંદગી જો અભ્યાસ સારો હશે, તો મોત એ શું છે? તમારી પરીક્ષા. અને ખરી કસોટી ક્યાં છે? મોત વખતે. મોત વખતે આખી જિંદગી ક્યારેક અભ્યાસ કર્યો હશે ને? આમાં તો અભ્યાસ 9 જ મહિના કરવાનો છે, 8 જ પેપર આપવાના છે, અને સારા જાય. અને આખી જિંદગી કદાચ સારો અભ્યાસ કર્યો હશે ને, મે બી પોસિબલ મોત વખતે તમારા પરિણામ બદલાઈ જાય. બદલાય કે ના બદલાય? મને રત્ન સુંદર મહારાજ કહેતા હતા કે વર્ષો પહેલા હું મુંબઈ લાલબાગમાં હતો, અને એક ભાઈને કેન્સર થયું. એના છોકરાઓને થયું કે બાપા એન્ડ ટાઈમ પર આવીને ઉભા છે, બાપાનો પરલોક સુધારવા માટે આપણે મહાત્માને બોલાવી. દેરાસરથી 2 કિલોમીટર દૂર બપોરના સમયમાં એ કેવા આવ્યો કે મારા સાહેબ પધારો, તમારા પ્રવચનમાં અમે રોજ આવીએ છીએ, આજે અમારા બાપાની તબિયત સિરિયસ થઈ ગઈ છે, એમને એક અંતિમ નૌકાર સંભળાવી દો, મંગલિક સંભળાવી દો, અંતિમ ક્રિયા કરાવી દો, સમાધિ આપી દો, મારા બાપાનો પરલોક સુધરી જાય. જિંદગીમાં બાપાએ કોઈ ધર્મ નથી કર્યો, આપ એન્ડ ટાઈમે પણ આવો તો એનો સુધરી જાય પરલોક. અને રત્નસુમાર કે હું તૈયાર થઈ ગયો. કામડી નાખી ભર તડકામાં એના ઘરે પહોંચ્યો. અંદરની રૂમમાં બાપા સુતા હતા, કેન્સર એન્ડ ટાઈમ. અને જેવો એમણે એના રૂમમાં પગ મૂક્યો, બાપાની નજર પડી મહાત્મા ઉપર. મહાત્માને જોતાની સાથે બાપો બરાડ્યો, કોણ નાલાયક આને અહીંયા ઘરમાં લઈ આવ્યું છે? જો આમાં ગીતાર થતા કામ લાગે, આવા સમયે નજીક જઈ અને એને નૌકાર ના સંભળાવો. જેટલું વધારે નજીક જાઓ, એટલો પરલોક એનો વધારે બગડે. મને રત્નસનું માસ કે હું એટ એ ટાઈમ એના રૂમમાંથી બહાર નીકળી ગયો, છોકરાઓને મંગલિક સંભળાવી હું પાછો આવ્યો. મોત, આપણે મોત સમય જંગતા હોઈએ કે દેવ મળે, ગુરુ મળે, ધર્મ મળે, અને સામે ચડીને મહાત્મા મળ્યા, અને એનો પિત્તો ગયો, કયો નાલાયક, અને મારા ઘરમાં લઈ ગયા.
જિંદગીમાં ધર્મ કર્યો જ ન હોય એને મોત વખતે ધર્મ સૂજે ક્યાં? અને આની સામે એ જ રત્નસ્નુ મહારાજ બીજું દ્રષ્ટાંત આપતા કે એક બેનને કેન્સર થયું અને એમને સમાધિ આપવા માટે હું ગયો. એ બેનને ગળાની ગાંઠ ફૂટી ગઈ હતી, ફૂટેલી ગાંઠમાંથી કીડા ખરતા હતા. વાટકો અહીંયા રાખે અને મારા સાહેબને કહે કે મારા સાહેબ મને સમાધિ આપો. મારા કઈ કેટલા સદભાગ્ય કે આજે તમે મારા ઘરે પધાર્યા છો, મારું કેટલું પુણ્ય, કેટલું નસીબ કે મને તમારા દર્શન થયા. અને આટલું બોલીને વાટકો આમ લાવે ત્યારે આખો વાટકો ખદબદ ખદબદ કીડાઓથી ખદબદ. એની વચ્ચે પણ એ બેન એવી સમાધિ રાખી, એમને બધી જ આરાધના કરાવી અને રત્નસ્નો મહારાજ ઉપાશ્રય પહોંચ્યા. ઉપાશ્રય પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે બેન પરલોકમાં ચાલ્યા, મૃત્યુને સુધારી લીધું છે, જીવનને લંબાવવા કરતા મોતને સુધારવાની કોશિશ કરો.